कंफर्ट। ट्रस्ट। फिफ्टी फिफ्टी। प्रेम आगे हूँ। बरेली की बर्फी वाला लो। मिक्स। ऑफ कोर्स बहु मानु छु। प्यार बार बार होता है केम क्या वो एक बार शादी करके करते हैं ऐसा कहना राहुल पण बे वार परणे छे फिल्म नी अंदर। तो हूँ ये मानु छु के प्रेम तो वारंवार थाय छे अने थवो ज जोईए। लव। તમારી ઉપર આધાર છે, તમે કેવા તમે કઈ માટીના માણસ છો એના આધારે તમારે ડીલ કરવાનું છે। સો આઈ ફીલ કે મેક્સિમમ બ્રેકઅપ કદાચ એટલે થતા હોય કે ક્યાંક તમારામાં ખોટ હોઈ શકે। જેને જલ્દી જરૂર હોય, જેની નીડ વધારે હોય એને પહેલાં પ્રપોઝ કરવું જોઈએ। ડિપેન્ડ કરે છે, જેમ કે મારા રિલેશનશિપમાં રિસામણા મારા તરફથી વધારે હોય છે એટલે હું વધારે રિસાતો હોઉં છું, તો 70% મારા 30% મારી વાઇફના। બંને લવ પોતપોતાની રીતે બહુ બ્યુટીફુલ છે, પણ આ સમયમાં જોઉં છું તો યસ ઇન્સ્ટા લવ, કેમ કે ક્વિક સ્માઇલ આપે છે। જમણા જ મારીને આવ્યો છું। અરે યાર, પેલી કુછ તો હોતા ની કઈ લાઈન છે? પ્યાર દોસ્તી હૈ અગર વો મેરી પ્યાર દોસ્તી હૈ અગર વો મેરી સબસે અચ્છી દોસ્ત નહીં હો સકતી તો મેં ઉસે પ્યાર નહીં કર સકતા। પહેલા તો તમે જેવા છો એવા વ્યક્ત નથી થતા ત્યારે આ પ્રોબ્લેમ વધી જાય છે। પરફેક્ટ પાર્ટનરની પહેલી ક્વોલિટી કદાચ એ હોઈ શકે કે તમે કેવા છો એમાં તમને એક્સેપ્ટ કરવાની એની તેવડ કેટલી છે। કાજલ। એક તરફા પ્યાર કી એક તરફા પ્યાર કી તાકત કુછ ઓર હી હોતી હૈ, ઓરો કી તરહ વો દો હિસ્સો મે નહીં બાંટી જાતી। આઈ ગેસ થોડો ખોટો છે પણ હા, આજ બે બે, કેમ કે મારે વેડિંગ એનિવર્સરી છે। બહુ જ ભાઈ, ગિફ્ટ તો હોવી જોઈએ ને, કારણ કે ગિફ્ટ મેમરીઝ કરતાં જરૂર વધારે હોય છે। તો મને બેટ જોઈતો હોય મારા પાર્ટનરને ખબર ના હોય તો હું વેલેન્ટાઇન ડેની કે એનિવર્સરી ડેટની રાહ જોઉં, તો મને ગિફ્ટ બહુ મેટર કરે છે, ગિફ્ટ તો હોવું જોઈએ। ડિપેન્ડ્સ। બહુ બ્યુટીફુલ લાગે અને હું છેલ્લા 14 વર્ષથી એકલો રહું છું અને મારા લગ્નને પણ 3 વર્ષ થયા છે અને 3 વર્ષથી પણ અમે જુદા છીએ, તો મને એવું લાગે છે કે લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ છે એ આમ બહુ બ્યુટીફુલ છે, પણ બુક્સમાં, ફિલ્મોમાં અને ટીવી શોમાં, પણ રિયલ લાઈફમાં બહુ પેઇનફુલ છે અને બહુ તકલીફ આપનારા છે। સમાજ। સાવરિયો જીવય દઈ દે, પણ ઓકે ઓન અ સિરિયસ નોટ, સાવરિયો દઈ દે પણ સાવરિયો સામે માગતો હોય છે। ગુજરાતી ગીત। હરી પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી મારી વાલબ બબ્બે વેત, હરી પર અમથું અમથું હેત। ગાઈ શકો તો? મારો અવાજ બહુ જ સારો છે,
તો હું ગાઈશ જ. તમે ખોટી વ્યક્તિને કીધું છે. હરે પર અમથુ અમથુ હે હું અંગૂઠા જેવડીને મારી વાલપ બબ્બે વેત હરે પર અમથુ અમથુ હે. ફર્સ્ટ ગિફ્ટ આઈ ગેસ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ, કેમ કે કમ્ફર્ટ વગર તો કશું જ પોસિબલ નથી. અને પેલું અડી અડીને છૂટાવાળો કોન્સેપ્ટ હજુ મને સમજાવાળો નથી. સો આઈ ફીલ ફ્રેન્ડશિપ વિથ બેનિફિટ એ વધારે સારું છે અને સલામત પણ છે. પ્રાયોરિટી, આંખો મેં તેરા હી સપના, શાહિદ કપૂર દીવાના. લગ્ન કરવાનું નક્કી કર્યું એ. મેસેજ આપવાની વાત છે તો મેસેજ આપવાની વાત જ બહુ અઘરી છે. પણ પહેલાં તો છે ને, હું મારા અનુભવથી એવું કહું છું કે જો સાથે રહેવાનું છે અને કોઈની સાથે આખી જિંદગી વિતાવવાની છે તો ઓનેસ્ટલી સૌથી પહેલાં તો તમે જેવા છો તમે વ્યક્ત થઈ જાઓ. અને હું મારા અનુભવ કહું છું કે સામાળું પાત્ર તમને સ્વીકારી લેશે એ સ્માઇલ સાથે કે ચલો કોઈક તો એવું છે જે મારી સામે ઉઘડીને રજૂ થાય છે. સો મારો મેસેજ એટલો છે કે તમે જેવા છો એવા વ્યક્ત થઈ જાઓ. બી યુ એ સામાળું પાત્રને વધારે ગમે છે, કારણ કે પેલું મહોરા અને જે એક્શન ને સ્માઇલ ને આ બધું એક સમય પછી થાક લાગે છે. સો બી યુ આ મારો કદાચ સૌથી મોટો મેસેજ હોઈ શકે. અને તમારા વેલેન્ટાઇન ને કોઈ મેસેજ? ઘર આજા પરદેસી તેરા દેશ બુલાએ રે.